ए पहलू प्रकरण नामकरण छे संज्ञा, संज्ञा तमारी सामे देखाय छे। संज्ञा एटले शुं? संज्ञा नो अर्थ नाम ज छे। साथे बीजुं नाम आपू, व्याकरण नुं नाम आपू तो प्रातिपदिक, प्रातिपदिक। अने प्रातिपदिकनी व्याख्या आवशे पछी ए सूत्रात्मक शैलीमां व्याख्या आवशे, बरोबर छे? ए तमने हुं आगळ आपीश, प्रातिपदिक एटले शुं, बरोबर छे? कारण के प्रातिपदिक कहीशुं त्यारे बे सूत्रो काम करे छे अंदर। प्रातिपदिकनी व्याख्या आपवा माटे बे सूत्रो काम करे छे, बे सूत्रोनी जरूर पड़े छे। ए हुं तमने ते वखते जणावुं छुं, कारण के अत्यारे हजी आपणे मात्र शरूआत करीए छे। संज्ञा नामकरण, नाम, बरोबर छे? અને એના માટે બીજો શબ્દ છે પ્રાતિપદિક। પ્રાતિપદિક કહીશું તો બે સૂત્રો આવશે અંદર, અને બે કઈ રીતે પડે છે આપણે જે તે વખતે જોઈશું। તો પહેલું સંજ્ઞા એટલે કે નામકરણ, બરોબર છે? આપણા દરેકના નામ છે, તો એ દરેક નામ એ આપણી સંજ્ઞા છે। તો સંજ્ઞા આવે એટલે એક બીજો શબ્દ સાથે એક સંકળાઈ જાય છે આપોઆપ। કયો શબ્દ? તો કે સંજ્ઞી। મારો અવાજ તમને તમારા સુધી કદાચ નહીં પહોંચે તો પણ તમે હાથ ઊંચો કરજો, તમારો વિડીયો ચાલુ કરીને। જેમનો વિડીયો બંધ છે એ ચાલુ રાખે, જેમનો વિડીયો બંધ છે એ ચાલુ રાખે, ન છૂટકે જ બંધ કરવો, કે જેથી તમને મારો અવાજ ન આવે કે ડિસ્ટર્બ થાય કવરેજમાં, તો જ તમારે બંધ રાખવો, બાકી ચાલુ રાખવો। ઓકે, તો સંજ્ઞામાં જે છે સાથે એની સાથે એક બીજો શબ્દ પણ જોડાયેલો છે, સંજ્ઞા નામ પડવાથી। સંજ્ઞા એટલે નામ જ છે, પણ એ સંજ્ઞા જ્યારે કહીએ છીએ ત્યારે એની સાથે જ એક શબ્દ બીજો આવી રહ્યો છે, અને એ શબ્દનું નામ છે સંજ્ઞી, સંજ્ઞી। બીજું એક ઉદાહરણ તમને આપું, અવયવ। અવયવ શબ્દ આવે ત્યારે જોડે અવયવી પણ આવશે, અવયવી પણ આવશે, બરોબર છે? એ રીતે અહીંયા સંજ્ઞા છે તો જોડે જોડે સંજ્ઞી પણ સમજવું રહ્યું, સંજ્ઞા સંજ્ઞી। ઓકે, ઉદાહરણ તમને આપું, ધારો કે આપણા દરેકના નામ છે, દરેકના નામ છે, ધારો કે કિરણ છે, તો કિરણ એ એક નામ છે, સાથે સાથે એ સંજ્ઞા પણ છે, સાથે સાથે એ સંજ્ઞા પણ છે। તો એ કિરણમાં સંજ્ઞી કોણ છે, સંજ્ઞી કોણ છે? તો કિરણમાં સંજ્ઞી જ્યારે કહીશું ત્યારે એમાં જે વર્ણો આવેલા છે, કિરણ, કિરણ, તો આ કી છે, ર છે અને અણ છે, તો એ થઈ સંજ્ઞી, એ થઈ સંજ્ઞી। સાથે સાથે હજી એમાં આગળ પ્રવૃત્તિ કરીશું, પ્રક્રિયા કરીશું, તો કિરણમાં વર્ણો કેટલા છે? તો પહેલી દ્રષ્ટિએ તમને દેખાશે ત્રણ, પહેલી દ્રષ્ટિએ તમને દેખાશે ત્રણ, પણ એમાં ત્રણ નથી, છ છે, છ છે। કેવી રીતે? તો કે ક, કહલંત, કહલંત, હલંત આપણે સંસ્કૃત શબ્દ વાપરીએ છીએ, હલંત, બરોબર છે? અને આપણી ભાષામાં ખોડો કહીશું, બરોબર છે? પણ હવે એને ખોડો ભૂલી જઈશું અને હલંત જ રાખીશ, હલંત જ રાખીશ, બરોબર છે? એટલે હલંત એટલે તમારે સમજી જવાનું, હલંત, હલંત એ સૂત્ર પણ આવશે, હલંત, બરોબર છે? હલંત્યમ સૂત્ર પણ આવશે, એ આવશે ત્યારે આપણે વાત કરીએ છીએ। તો કિરણમાં ક વત્તા ઈ, ક વત્તા ઈ, ઈ જે છે એ અચ છે, એટલે આપણે સંસ્કૃત ભાષા વાપરીશું, ભલે ગુજરાતીમાં સમજીશું, પણ ઈ જે છે એ અચ છે, અચ એટલે સ્વરો, અચ એટલે સ્વરો। સ્વરોમાં આપણે નવ જ લઈશું, સ્વરોમાં આપણે નવ લઈશું, બરોબર છે? કેમ નવ લઈશું એ પછી સ્પષ્ટતા કરું છું, આગળ કરું છું। અચ્છા, તો કિરણમાં ક વત્તા ઈ, ક વત્તા ઈ, વત્તા ર, ર હલંત, વત્તા અ, ચાર, વત્તા અણ, વત્તા અણ, તો અણમાં હલંત લઈશું અને વત્તા અ, બરાબર થશે છ, તો આ છ જે છે એ સંજ્ઞી છે,
છ જે છે એ સંજ્ઞા છે અને એ છ માંથી સંજ્ઞા કરીશું તો કિરણ, સંજ્ઞા કરીશું તો કિરણ. હવે કિરણ જ્યારે કહીશું, કિરણ જ્યારે કહીશું એટલે કે સંજ્ઞા કહીશું એટલે કે નામ કહીશું, ત્યારે કોઈની સાથે પરિચય આપવો હોય, ઓળખ હોય, આ ઓળખ આપવી હોય તો ધારો કે કિરણ આપણી હાજરીમાં નથી, કિરણ આપણી હાજરીમાં નથી, જેને ઓળખ આપવી છે અને જેની સાથે ઓળખ આપવી છે એ ધારો કે આપણી પાસે હાજર નથી, બરોબર છે? તો કેવી રીતે ઓળખ આપીશું? તો પહેલા તો સંજ્ઞા એટલે કે નામ પાડીશું, નામ પાડીશું. તો એને આપણે એવી રીતે ઓળખ નહીં આપીએ કે લખી દઈએ કિરણ લખી દઈએ, લખી દેવાથી એ સંજ્ઞાકરણથી એ રીતે ઓળખાણ નહીં અપાય. પણ જ્યારે ઓળખાણ આપીશું કિરણ નામની સંજ્ઞા એટલે નામ, તો કે આ ફલાણી વ્યક્તિ છે, એના પિતાનું નામ આ છે કે માતાનું નામ આ છે અને એ આ ગામના છે, એનો આવો દેહ છે, સ્વભાવ છે, આવી એની આકૃતિ છે, એવા બધા આપણે એના રૂપ એના ગુણની વાત કરીશું ત્યારે હા કે આ સંજ્ઞાવાળો એટલે કે નામવાળો કિરણ છે એ સાબિત થશે. પણ જ્યારે સંજ્ઞા કહીશું તો એમાં જે વર્ણો છે એ વર્ણો આવશે. તો આ રીતે સંજ્ઞા અને સંજ્ઞા. એ જ રીતે અવયવ અને અવયવી, અવયવ અને અવયવી. અવયવ એટલે અંગો, અવયવ યાની આખું જે દેહ છે, શરીર છે એ અવયવ, અને અવયવી જે છે શરીરના રહેલા જે અંગો છે એટલે કે હાથ છે, પગ છે, માથું છે, કાન છે, આંખ છે, નાક છે, મોઢું છે વગેરે વગેરે, એ અવયવી થયા, એ અવયવી થયા. તો આ રીતે સંજ્ઞા, સંજ્ઞા, અવયવ, અવયવી, બરોબર છે? તો સંજ્ઞા અને સંજ્ઞા એ બેનો તમને ખ્યાલ આવવો જોઈએ. તો સંજ્ઞા નામ, પછી આગળ જતા આપણે એને પ્રાતિપદિક કહીશું, આગળ જતા પ્રાતિપદિક કહીશું, બરોબર છે? અચ્છા, તો પહેલું પ્રકરણ જે છે એ સંજ્ઞાનું છે, સંજ્ઞાનું છે એટલે કે નામકરણનું છે, નામકરણનું છે. હવે નામકરણમાં અષ્ટાધ્યાયીમાં કેટલાક સંજ્ઞા, કેટલીક સંજ્ઞાઓ છે જેને ટીવાયબીએ પૂરું કરી દીધું છે, ટીવાયબીએ થી આગળ છે એમને સંજ્ઞા પ્રકરણ આવ્યું છે, એ સંજ્ઞા પ્રકરણમાં પણ મોટાભાગે નામકરણ છે. તો કેવા કેવા નામો અષ્ટાધ્યાયીમાં પાડવામાં આવ્યા છે, નામો પાડવામાં આવ્યા છે, એમ કોઈ સંજ્ઞા પાડવામાં આવી છે, બરોબર છે? અને એ સૂત્રાત્મક શૈલીમાં છે, સૂત્રાત્મક શૈલીમાં. આ અષ્ટાધ્યાયીના જે સૂત્રો જે છે એ શૈલી બીજા ગ્રંથો જે છે સૂત્રાત્મક શૈલીના એના કરતા કંઈક જુદા જ પ્રકારના ગ્રંથ છે, જેમાં છ પ્રકારના સૂત્રો આવશે. એ છ પ્રકારના સૂત્રો કેવા છે એ તમને પછી આગળ કહીશ. તેજસ્વી જોડાઈ રહી છે પણ કઈ, તો બીજા સૂત્રાત્મક શૈલીના ગ્રંથો ઘણા બધા છે, જેમ કે ષડદર્શન, દર્શનો, છ દર્શનો, એ પણ સૂત્રાત્મક શૈલીમાં છે. પણ એ જે સૂત્રની વ્યાખ્યા, ત્રણેક સૂત્રની વ્યાખ્યા છે, એ વ્યાખ્યા કરતા આ જે અષ્ટાધ્યાયી છે એમાં જે સૂત્રો છે એ છ પ્રકારના સૂત્રો છે, જ્યારે બાકીના ગ્રંથો જે છે જેમ કે ષડદર્શન છે, સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, ત્રણ નાસ્તિકે છે, એ બધા સૂત્રાત્મક શૈલીમાં છે. પણ એમાં સૂત્ર એટલે શું, તો ત્યાં ત્રણ વ્યાખ્યા કામ કરે છે. અહીંયા જે સૂત્ર જે છે એમાં છ પ્રકારના સૂત્રો છે, એટલે એ વ્યાખ્યા માત્ર નિમિત્ત પૂરતી છે, બરોબર છે? સૂત્ર એટલે શું એ પણ પછી પાછા આપણે ચર્ચા કરીશું, અત્યારે માત્ર નામકરણ કરીએ છીએ, સંજ્ઞાકરણ કરીએ છીએ. અચ્છા, અને એનાય સૂત્રો છે અષ્ટાધ્યાયીમાં, એનાય સૂત્રો છે. અચ્છા, જેને પારિભાષિક શબ્દો કહીશું, આ સંજ્ઞાઓને પારિભાષિક શબ્દાવલી અહીંયા મુદ્દો આપ્યો છે, બરોબર? જેમ કે એક છે વર્ણ અથવા અક્ષર, વર્ણ અથવા અક્ષર, બરોબર છે? આમ આપણે જાણીએ છીએ વર્ણ અને અક્ષર, બરોબર છે? બંને સમાનાર્થી છે, એકબીજાના સમાનાર્થી છે. તો વર્ણ એટલે બીજું નામ આપીશું એને ધ્વનિ, ધ્વનિ કહીશું. તો સાર્થક શબ્દને સાર્થક વર્ણને કહીશું, બાકી અવાજ, ધ્વનિ એટલે અવાજ. પણ અવાજ કહેવા જઈશું તો ઘણા બધા અવાજો આવશે, વાદળનો ગડગડાટ, પક્ષીઓનો અવાજ, પશુનો અવાજ,
આ બધા ધ્વનિ જ કરી રહ્યા છે, પણ આપણી ધ્વનિ કંઈક અલગ જ છે આ બધા કરતા. અને એ માત્ર મનુષ્ય જ, મનુષ્યત્વ જેનામાં છે એ જ ઉચ્ચારણ કરી શકશે. હા, બીજા કરનારા છે, જેમ કે પોપટ. પોપટ આપણી વાણી બોલે છે, પોપટ આપણી વાણી બોલે છે, સમજી પણ શકે છે, પણ જે આપણે સમજીએ એટલું નહીં સમજી શકતો. જેટલું આપણે સમજીએ છીએ એટલું પોપટ આ બોલશે, શીખવાડી હોય તો સમજશે પણ. એવું તો પશુઓ પણ કરશે, પક્ષીઓ પણ કરશે જેટલું શીખવાડશે એટલું. પણ મનુષ્યત્વ જેનામાં છે એમના માટે આ છે. બરોબર છે. વર્ણ યાની ધ્વનિ અને અક્ષર, અક્ષર ભગવદ્ ગીતામાં આવે છે, આખો અધ્યાય એક છે. તો અક્ષર જે છે, જે નિત્ય છે, જે નિત્ય છે, જે નિત્ય છે. પાછા નિત્ય એટલે શું? નિત્ય એટલે શું? તો નિત્ય એટલે જે ત્રણેય કાળમાં ટકે છે, તે જેનો કદી નાશ નહીં થતો, એવું તત્વ એક જ છે. એવું તત્વ એક જ છે, એવું અક્ષરનું પણ છે. કયું તત્વ એક જ છે? તો એક પરમાત્મા અને આત્મા. આત્મા એ જ પરમાત્મા. જ્યારે જગતમાં, જ્યારે સંસારમાં છે તો એ જીવાત્મા બન્યો છે, પણ સંસારથી પર થઈ જાય ત્યારે આત્મા થઈ જાય છે, અને આત્મા એ જ પરમાત્મા થઈ જાય, જુદા રહેતા નથી. તો એ એક જ સત્ય છે, બાકી બધું અસત્ય છે, અથવા તો અનિત્ય છે, અથવા તો મિથ્યા છે, વગેરે વગેરે. તો અહીંયા અક્ષર જે છે નિત્ય છે, ત્રણેય કાળમાં ટકે છે, ધ્વનિ છે, અને જે એનો ગુણધર્મ છે એ આકાશ છે, અવકાશ છે. કેમ? તો કે આપણા જે કાન છે, આપણે બોલીએ છીએ એ કાન થકી સાંભળીએ છીએ. મુખ ખાલી બોલે છે, એ સાંભળતું નથી. એના માટે બહાર આવે છે, અવકાશમાં આવે છે, આકાશમાં આવે છે, અને પછી એ ધ્વનિ આપણા કાન ગ્રહણ કરે છે, તો જ સંભળાશે, બાકી સંભળાશે નહીં. ઘણી વાર તમે જોજો, ઉદાહરણ, વીજળી જ્યારે ચમકારો કરે છે અને અવાજ પછી આવે છે, એ અંતરના કારણે એવું થાય છે. આપણા સુધી પહોંચતા વાર લાગે છે, પણ પ્રકાશ પહેલો આવી જાય છે, એટલે કે દેખાઈ જાય છે આખો સમક્ષ. પણ એ આકાશનો ગુણ એ કાન કરી રહ્યું છે, એટલે કે સાંભળી રહ્યું છે. આ રીતે ધ્વનિ કાન સાંભળવાનું કાર્ય કરે છે, પણ એ નિત્ય છે. ધ્વનિ જે છે એ નિત્ય છે, ત્રણેય કાળમાં ટકે છે. તો અક્ષર પણ એવો છે, વર્ણ પણ એવો છે. અને કયા કયા વર્ણ અક્ષર છે એ પછી આપણે જોઈએ છીએ. પાણીનીએ જે આ અક્ષરની રચના કરી છે, એટલે કે આકાર આપ્યો છે, રૂપ આપ્યો છે, એ રૂપ જે છે, અક્ષર જે છે, એ નિત્ય થઈ ગયો છે કાયમના માટે. અને જ્યારથી આપણને જે અસ્તિત્વ આપ્યું છે, આમ તો વેદમાં આગળથી આવે છે, પણ આપણા હાથમાં તો પાણીનીથી જાણીએ છીએ, અને કેવી રીતે ઉત્પત્તિ થઈ છે એ પણ પછી આપણે જાણીશું. તો વર્ણ અત્યારે નામકરણ માત્ર છે, સંજ્ઞા છે માત્ર. વર્ણ, અક્ષર, ખાલી સંજ્ઞા એટલે કે નામ. એમાં વર્ણમાં, અક્ષરમાં સ્વર અને વ્યંજન, સ્વર અને વ્યંજન. તો સ્વર માટે વ્યાખ્યા છે, સ્વર માટે વ્યાખ્યા છે. શું વ્યાખ્યા? તો કે સ્વયં રાજંતે ઇતિ સ્વરઃ, આવી સંસ્કૃત વ્યાખ્યા છે. સ્વયં રાજંતે ઇતિ સ્વરઃ, સ્વરઃ બહુવચન છે, સ્વરનું બહુવચન છે, સ્વરઃ છે, પ્રથમા વિભક્તિ બહુવચન છે. અત્યારે વધારે વ્યાકરણમાં ઊંડો નહીં જઈશ. સ્વયં, સ્વયં જાતે, પોતે, રાજંતે, વિરાજે છે, બિરાજે છે, રાજ કરે છે, રાજંતે ક્રિયાપદ છે, ક્રિયાપદ છે, પ્રથમ પુરુષ બહુવચન છે, રાજંતે અંતે છે, રાજંતે અને આત્મને પદ છે. આ બધું પછી પાછળ જોઈએ છે, પાછું આત્મને પદ ને પરસ્મય પદ ને ક્રિયાપદ ને, આ બધા નામકરણ છે, સંજ્ઞા છે. પણ સ્વયં રાજંતે ઇતિ સ્વરઃ, કોઈની પણ મદદ લીધા વગર સ્વતંત્ર રીતે જેનું ઉચ્ચારણ થાય છે એને સ્વયં રાજંતે ઇતિ એમ સ્વરઃ, એને સ્વરો કહેવાય છે. જે ધ્વનિઓ છે એ ધ્વનિઓ માટે બીજા કોઈની જરૂર પડતી નથી, પણ સ્વતંત્ર છે. જેમ કે અબોલીએ છીએ, અબોલીએ છીએ ત્યારે કોઈની જરૂર પડતી નથી, સીધો અ નીકળી જાય છે. પણ ક બોલીએ, ક બોલીએ તો ક બોલવા માટે ક હલંત છે, પણ એને આખો ઉચ્ચારણ કરવા માટે અ ઉમેરવો પડે છે, ત્યારે એ ક થશે. તો એ સ્વતંત્ર નથી.
व्यंजन स्वतंत्र नथी, स्वरनु अंजन करवू पड़े छे। पण व्याख्या कई जुदी बनी रही छे व्यंजननी, हूँ कहू छु एवी नथी बनती। तो पहलू स्वर संज्ञा, व्यंजन संज्ञा, मात्र नामकरण ज कहीए छे, नामकरण ज करीए छे। तो स्वर स्वयं राजन्ते इति स्वरः, जेनु उच्चारण बिल्कुल स्वतंत्र छे, जेम के अ छे, ई छे, ऊ छे, रु, लु। आ लू मां घणी वार प्रादेशिकता ने कारणे ली पण बोली रह्या छे, ली पण बोली रह्या छे लु। पछी ए, ओ, ऐ अने औ, आ नव छे। ए नव ने पछी आपणे सूत्रात्मक शैलीमां माहेश्वर सूत्रमां जोईए छे, माहेश्वर सूत्रमां विगते जोईए छे એમાં શું શું આવે છે। આ ખાલી નામકરણ કર્યા છે નવ સ્વરો। કેટલાકને પ્રશ્ન થશે નવ કેમ, તો એનું જયારે સૂત્રો આવશે ત્યારે એની સ્પષ્ટતા કરીશું, બરોબર છે। તો દીર્ઘને કેમ સ્વીકાર્યા નથી વગેરે, એ પછી આપણે કેમ, અત્યારે માત્ર નામકરણ છે, બીજું આગળ એને શું ઉમેરવાનું છે વગેરે પછી કરીશું, ખાલી નામકરણ। એને શોર્ટમાં કહું કહેવું હોય તો અચ, અચ, અચ એ પ્રત્યાહાર છે, અચ એ પ્રત્યાહાર છે। પ્રત્યાહાર કેવી રીતે બન્યો એ તમને હું આગળ કહું છું, અત્યારે માત્ર નામકરણ છે અચ, અચ, બરોબર છે। આ પ્રત્યાહારની જે પદ્ધતિ છે, પ્રત્યાહાર એ લાઘવતા બતાવવા માટે, સંક્ષિપ્ત કહેવા માટે, પ્રતિહ્રિયંતે સંક્ષિપ્યંતે પ્રત્યાહાર, આવી વ્યાખ્યા આગળ આપણે જોઈશું, સમજીશું। અત્યારે માત્ર નામકરણ ખાલી આવ્યું છે એટલા માટે, બાકી આ અચ એટલે વિશેષ આપણે પાછળ સમજીએ છીએ એના પછી નેક્સ્ટમાં। તો આ નવ જે છે સ્વરો એને અચ પણ કહેવાય છે વ્યાકરણની ભાષામાં, એ પ્રત્યાહાર બનાવ્યો છે। પ્રત્યાહાર એટલે શું, વિગતે પાછા આપણે પછી જોઈએ છીએ। વ્યંજન, વ્યંજન અન્વક ભવતી વ્યંજનમ, આવી વ્યાખ્યા આપી છે, અન્વક ભવતી વ્યંજનમ। ભવતી ક્રિયાપદ છે, ભૂધાતુ છે, એની વિગતે પછી નેક્સ્ટ ચર્ચા જોઈશું। વ્યંજનમ વ્યંજન કહે છે, બરોબર છે। તો અહીંયા સ્વતંત્ર રીતે જેને નહીં બોલી શકીએ પણ સાથે અનવક, અનુઅક એટલે કે કોઈક જોડાય છે, તો કોણ જોડાય છે, તો કે અચ, અચને અધીન છે, સ્વતંત્ર નથી, કોઈકને અધીન છે, અને પરિણામે અનવક કહીએ છીએ। ઉચ્ચારણ કરવા માટે આધાર લેવો પડે છે, કોનો, અચનો લેવો પડે છે, સ્વરોનો લેવો પડે છે, એટલે કોઈકને આધીન છે, બીજાને આધીન છે, પરાધીન છે, પોતે સ્વતંત્ર નથી, અને પરિણામે એને આપણે વ્યંજન કહીએ છીએ। વાસ્તવમાં તો આપણે એવું કહીએ છીએ વ્યંજન એટલે શું, તો કે વી અંજન, બરોબર છે। પણ વી અંજનમાં અંજન તો સમજ્યા કે અંજન કરવાનું, પણ કોનું, તો કે સ્વરોનું, એવું કહેતા હોય છે, પણ વાસ્તવમાં એવું નથી, વ્યંજન આવું પડ્યું છે એટલે અન્વક ભવતી વ્યંજન, ભવંતી ભવતી થાય છે, ભૂધાતુ રહેલો છે અને પ્રથમ પુરુષ એક વચન છે, એ પણ આપણે વિગતે આગળ જોઈશું, બરોબર છે। તો બીજી વાત એ છે, ભૂધાતુ છે 2000 ધાતુઓ છે કે 1970 છે કે 1930 ધાતુઓ છે, એમાંનો પહેલો ધાતુ છે, વિગતે પછી જોઈએ છે, ખાલી નામકરણ છે। વ્યંજન કોને કહેવાય, તો કે અન્વક ભવતી વ્યંજન, બરોબર છે। તો સાથે સ્વરની શું વ્યાખ્યા આપી, તો કે સ્વરમ સ્વયં રાજંતે ઇતિ સ્વરા, સ્વયં રાજંતે ઇતિ સ્વરા। હવે જ્યારે આપણે પરિચય આપવાનો થશે સ્વર કોને કહેવાય, તો હવે બોલવાનું એ જ થશે કે સ્વયં રાજંતે ઇતિ સ્વરા, વ્યાકરણની ભાષામાં। પછી વ્યંજન કોને કહીશું, તો કે અન્વક ભવતી વ્યંજન, આ નામકરણ જ કરીએ છીએ, ભલે સૂત્ર છે, વ્યાખ્યા છે, બરોબર છે। ઓકે, હવે આપણે પહેલી રીત જે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં કે આપણે ભણાવ્યું છે, કક્કો ભણાવ્યો છે, જેને વર્ણ માતૃકા કહેવાય છે, કેમ વર્ણ માતૃકા કહેવાય છે, તો આ જે વર્ણો છે એ વર્ણો પરથી દરેક ભાષામાં, ચાહે અંગ્રેજી હોય, ચાહે દુનિયાની ગમે એટલી ભાષાઓ હોય, પણ એના મૂળમાં આ સંસ્કૃત રહેલી છે, અને સંસ્કૃતમાં જે વર્ણો જે છે 42 છે, કુલ 42 છે, સ્વર અને વ્યંજન ને ભેગા કરીએ છીએ ત્યારે, અને એકલા વ્યંજન કરીશું તો 33 થશે, પણ સૂત્રાત્મક શૈલીમાં માહેશ્વર સૂત્રમાં જોઈશું
તો ત્યાં આપણે પાછી બીજી રીતે જોઈશું. પણ પહેલી રીત આપણી આ હતી કે આપણે કક્કો કેવી રીતે ભણ્યા છે. આપણે ચાર રીતે કક્કો ભણવાનો છે, ચાર રીતે. એટલે તમને શરૂઆત પાછો કક્કાથી જ કરીશ, પણ હવે અહીંયા આપણે નામકરણ એનું કરીશું વર્ણ માતૃકા. કેમ વર્ણ માતૃકા કહીએ છીએ? તો કે દરેક ભાષાઓનો જે વર્ણ જે છે, સંસ્કૃત સિવાયની દરેક ભાષાઓ, તો એ ભાષાઓના વર્ણમાં મૂળ આ સંસ્કૃત રહેલું છે. એટલે સંસ્કૃત જે છે એ માતા એટલા માટે કહીએ છીએ, દરેક ભાષાની જનની એટલા માટે કહીએ છીએ કે વર્ણો જે છે એ સંસ્કૃત ભાષા થકી જ મળ્યા છે. એટલે વર્ણ માતૃકા કહીએ છીએ. દરેક ભાષામાં વર્ણો છે, પણ એ વર્ણોનું મૂળ ક્યાં રહેલું છે? સંસ્કૃતમાં રહેલું છે. પરિણામે વર્ણ માતૃકા શબ્દ સંજ્ઞા પડ્યો છે, નામકરણ પડ્યું છે વર્ણ માતૃકા. બરોબર છે? એટલે આપણે યોગ્ય જગ્યાએ છે અત્યારે આ પરિસ્થિતિમાં વર્ણ માતૃકા, કારણ કે મૂળમાં આપણે બેઠા છીએ, બધી ભાષાઓની મૂળમાં આપણે બેઠા છીએ. બરોબર છે? પછી આપણે જે રીતે ભણ્યા હતા કક્કો, તો એમાં ક ખ ગ ઘ અંગ, એમાં અંગ અને પાછળ પછી ચ વર્ગ જે છે ય છે, એ દેશી હિસાબમાં જે તે વખતે આપણે ભણ્યા હતા ત્યારે એના ઉપર આજની તારીખમાં પણ ત્યાં ચોકડી મારેલી હોય છે અને એ ચોકડી પર કલર કરી દીધેલો હોય છે. જાનવીબેન કયા વિષય એટલે કયા ધોરણમાં ભણાવી રહ્યા છો અત્યારે? જાનવી એટલે અને અનિકેતાબેન 9-10માં સર. 9-10માં એમ ને? બરોબર. સંસ્કૃત આપણે અત્યારે 6 થી આવી રહ્યું છે, પણ 9-10માં પણ કક્કો તો આવશે જ કદાચ, હું માનું છું ત્યાં સુધી. વર્ણોનું વર્ગીકરણ, હાજી આવે છે ને? ઓકે ઓકે, બરોબર. 10 મિનિટની વોર્નિંગ આવી ગઈ છે મારી પાસે, એટલે પછી આવતીકાલે 9:30 પાછા ટાઈમસર જોડાઈ જઈશું. ખાલી તમને સૂચના આપી દીધી. અચ્છા, તો અત્યારે પણ તમારી ટેક્સમાં કદાચ જોશો, સંસ્કૃત ટેક્સમાં પણ જોશો, જ્યાં વર્ણ માતૃકા હશે કે વર્ણનો પરિચય હશે, કે દેશી હિસાબમાં ગુજરાતીમાં જોશો કે સંસ્કૃતમાં જોશો કે હિન્દીમાં જોશો, તો આ ક ખ ગ ઘ અંગ તમારી સામે જે દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, તો એમાં પાંચમો જે વર્ણ છે, કારણ કે 1, 2, 3, 4 અને 5 આ ખાના જે આપ્યા છે, એ ખાનામાં પાંચમા નંબરના જે છે એમાં અંગ દેખાય છે, અને બીજા ચ વર્ગ ચુ જે છે એમાં છેલ્લો પાંચમો જે છે ય દેખાય છે, ય. તો આ બે વર્ણોને ત્યાં દેશી હિસાબમાં જોઈશું તો એક ચોકડી આપી દીધેલી હશે, આવી ચોકડી, પણ એ ચોકડી ઉપર કલર મારી દીધો હશે બીજો, બ્લેક કેવો. અને જે તે વખતે આપણે ભણ્યા હતા ત્યારે આપણને ભણાવ્યું નહોતું આ અંગ અને ય, મને નથી ભણાવ્યું અને તમને બી કદાચ પહેલા ધોરણમાં નહીં ભણાવ્યું. બરોબર છે? પણ હવે જયારે તમારે ભણાવવાનું આવશે ત્યારે એ બેનો પરિચય આપવાનો છે. કેમ? તો કે ખાસ આ જ વર્ણો કામ કરવાના છે આગળ જતા, મેઇન કામ કરશે. હાલ આમ અનુનાસિક છે, અનુનાસિક છે, મુખનાસિકા વચનો અનુનાસિક, પણ એના સિવાય અસ્તિત્વ નથી. કારણ કે સંસ્કૃત ભાષા આપણી એવી છે, સંસ્કૃત ભાષા એવી રીતે ગોઠવી છે વૈજ્ઞાનિક રીતે કે એકે એક વર્ણોનું ઉચ્ચારણ કઈ જગ્યાએ છે એની બિલકુલ ઝીણવટ ભરી જે રીતે થઈ રહી છે એ રીતે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે. એટલે અંગ અને ય અણ ન મ જે છે 5 અનુનાસિક જે છે, વિગતે પછી જાતે જાણીએ છીએ, પણ એ જરૂરી છે અંગ અને ય, જે પહેલા ધોરણમાં આપણે ભણ્યા નહોતા, કે ઘણાને ઉચ્ચારણ પણ નહીં ખબર પડે અંગ અંગ અને ય, પછી સૂત્રાત્મક શૈલીમાં કઈ ઉચ્ચારણ પાછું જુદું થશે. મૂળ એ ન અને મ ની ગરજ સારી રહ્યા છે, મૂળ ગરજ તો, પણ એ બે કરતા જુદા છે. આ 5 અનુનાસિક એ માત્ર સંસ્કૃતમાં છે, બીજી ભાષામાં નથી. બીજી ભાષામાં હોય તો માત્ર ન હશે અને મ હશે અનુસ્વારની જગ્યાએ, આ સિવાય બીજું કોઈ નહીં હોય. આપણી પાસે 5 છે અને 5 જે છે એ બિલકુલ યોગ્ય જગ્યાએ છે, આટલી બિલકુલ ઝીણવટતાથી સ્પષ્ટતા કરી છે. અચ્છા, આ વાત આવી એટલે તમને કહ્યું, બાકી વિગતો તો પાછળ જાણીએ છીએ. તો અહીંયા જે વર્ણ માતૃકા જે છે, જે રીતે આપણે પહેલા ધોરણમાં ભણ્યા છે એ આ રીતે ભણ્યા હતા કે ક ખ ગ ઘ અંગ, એમાં અંગ નતા ભણ્યા, ચ છ જ જ ય એમાં ય પણ નતા ભણ્યા, પછી ટ ઠ ડ ઢ ણ, ત થ ધ ધ ન, પ ફ ભ ભ મ અને ય ર લ વ અને સ સ સ હ, આ રીતે કદાચ પહેલા ધોરણમાં ભણ્યા છે. આપણે આ પદ્ધતિ પણ જોડે પહેલા રાખવાની છે, અને પછી અષ્ટાધ્યાયીમાં કેવી પદ્ધતિ છે એ પદ્ધતિ અષ્ટાધ્યાયીની અપનાવવાની છે,
કેમ? તો કે પ્રક્રિયામાં અષ્ટાધ્યાયની પ્રક્રિયા આવશે. પણ સમજવા માટે આ ખૂબ જરૂરી છે, કેટલી જગ્યાએ આ વસ્તુ આવશે, કેટલીક જગ્યાએ અષ્ટાધ્યાયના સૂત્રો માહેશ્વર સૂત્રો છે એ પ્રમાણે આવશે, અને કેટલીક જગ્યાએ કચટ તપ ખચટ તપ ગજડ તપ ગજડ તપ અંગ્યાણનમ એ રીતે પણ આવશે. આપણે ચારે બાજુથી આગળથી પાછળથી ઉપરથી નીચેથી ત્રાસા આડા અવળા બધી રીતે જાણીશું, અને તો જ ખરી મજા આવશે, તો જ ખરી મજા આવશે જાણવાની સમજવાની. અચ્છા, તો અહીંયા તમને કોઠામાં જે દેખાય છે સ્પર્શ એવું લખ્યું છે, અને પછી એક બે ત્રણ ચાર પાંચ લખ્યું છે, અને પછી ઉચ્ચારણ સ્થાન લખ્યું છે, બરોબર છે? કંઠ તાલુ મૂર્ધા દંત ઓષ્ટ એની વિગતે પછી જોઈએ છે, અત્યારે માત્ર નામકરણ છે. કંઠ તાલુ મૂર્ધા દંત ઓષ્ટ આ જે નામકરણ છે એ ક્યાં ક્યાં આવેલા છે, ક્યાં ક્યાં આવેલા છે એ બી જાણવું ખૂબ જરૂરી છે. કંઠ છે, કંઠ ગળાથી ગળામાંનો ભાગ જે છે કંઠ છે, સ્વરપેટી છે એ કંઠ છે. પછી તાલુ જે છે, આમ તો આપણો વર્ણ છે એક નાભીમાંથી નીકળી રહ્યો છે, નાભીમાંથી નીકળી રહ્યો છે, પણ નાભીમાંથી શરૂઆત થયેલો કંઠ સુધી આવતા પછી એ મુખમાં આવી જાય છે, એટલે કે ઉચ્ચારણ થઈ જાય છે. જ્યારે નાભીમાં હોય છે ત્યારે એનું ઉચ્ચારણ આપણા બહાર સુધી નથી આવ્યું, આપણા મુખ સુધી નથી આવ્યું, પણ કંઠ સુધી આવ્યો ત્યારે એ બહાર આવવા માંડે છે, એટલે કે કંઠમાંથી બહાર પડી જાય છે. બાકી ઉચ્ચારણ નાભીમાંથી છે, મૂળ તો નાભીમાંથી છે, બરોબર છે? અચ્છા, કંઠ એ ગળાનો ભાગ જે છે ત્યાં સ્વરપેટી રહેલી છે એ કંઠ, બરોબર છે? અહીંયા કખ ગઘ અંગ આ પાંચ જે છે જેને કંઠ કહેવાય છે, કંઠ્ય કહેવાય છે. પણ પછી ત્યાં ક વર્ગ અને પછી કુ કહ્યું છે. ક વર્ગ આ પાંચ વર્ણનો વર્ગ બનાવ્યો છે, એટલે કે ઉચ્ચારણ સ્થાનની જે દ્રષ્ટિએ ક ખ ગ ઘ નું અંગ આ પાંચ વર્ણો છે એનું ઉચ્ચારણ સ્થાન એક જ છે. કયું છે? તો કે કંઠ છે. તમે બોલશો તો બિલકુલ અહીંયા હાથ નાખીને ગળામાં અહીંયા કંઠ ઉપર હાથ નાખીને બોલજો તો તરત જ ત્યાં ધડકન ભૂકંપ જેવું થશે, અહીંયા અથડાશે. એટલે ક ખ ગ ઘ અને અંગ જ્યારે અહીંયા હાથ મૂકશું અડશું આપણે આપણા આ ગળાને આ કંઠના પર ત્યારે તરત આપણને ખબર પડશે કે હા કંઈક અહીંયા ધ્રુજારી આવી રહી છે. એટલે આમ તો આપણે ઉચ્ચારણની કરવાની સાથે જ એ સ્પષ્ટ થઈ જાય છે, એના માટે જુદું યાદ રાખવાની જરૂર નથી, બરોબર છે? હવે એને આ પાંચ વર્ણોને કવર્ગ એમાં કુ એ સંસ્કૃત છે કુચુટુ તુપુ, અને એની સંજ્ઞાકરણ પાછળ આવે છે કુચુટુ તુપુની કુ એટલે શું. તો એ વર્ણો જે છે આ 25, કારણ કે કુચુટુ તુપુ પાંચ જ છે, પાંચ પાંચનો વર્ગ છે, એટલે ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ અને ત વર્ગ અને પ વર્ગ, તો એને કુચુટુ તુપુ કુ એટલે એમાં આ 25 જે છે પાંચું પાંચું એ 25 ને ઉદિત કહી છે. ઉદિત, ઉદિત નામ આવે છે પછી, સંજ્ઞા આવે છે ઉદિત, એના પછી નેક્સ્ટ આવે છે ઉદિત. પણ ઉદિત કેમ કહેવામાં આવે છે, બરોબર છે? ઉદિત કેમ આવે છે? તો કે કુ ચુ ટુ તુ પુ એમાં ઉ જે છે, ઉ જે છે એની ઈત સંજ્ઞા થયેલી છે. પાછું તમારા માટે નવો વિષય આવશે કે ઈત એટલે શું, બરોબર છે? તો ઈત સમજવા માટે આપણી પાસે 8 સૂત્રો છે, એ આપણે માહેશ્વર સૂત્રો પછી બીજા નંબરે તરત લઈ લેશું. પણ માહેશ્વર સૂત્રોમાં 14 સૂત્રો છે, અને 14 સૂત્રોમાં કેટલા વર્ણો છે અને એના કેટલા પ્રત્યાહારો બની રહ્યા છે, 42 પ્રત્યાહારો 42 વર્ણો, એ એક એક વસ્તુને સ્પષ્ટતા કરતા જઈશું, અને એ પૂરું થશે પછી આપણે ઈતના સૂત્રો 8 છે એને જોઈશું, ઈતકરણના. એટલે એ વખતે આપણે જોઈશું કે ઈત એટલે શું. તો અહીંયા કુ ચુ ટુ તુપુ એમાં કુ છે, ચુ છે એટલે ક વત્તા ઉ, ચ વત્તા ઉ ટુ, ટ વત્તા ઉ, ત વત્તા ઉ અને પ વત્તા ઉ, એ ઉ જે છે એની ઈત સંજ્ઞા થઈ જાય છે. જૂના એ બધા જાણે છે ઈત એટલે શું, નવા માટે હું પછી પરિચય આપું છું ઈત એટલે શું, બરોબર છે? ઈત એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે, પાછળથી જતા રહેવાના છે, પણ એ ખૂબ મોટું કાર્ય કરી જાય છે ઈતકરણનું, એ પોતાનું નામકરણ કરતા જાય છે. જેમ કે અહીંયા કુચુટુ તુપુ અથવા તો 25 એ 25 એને ઉદિત વર્ણો કહેવાય, એને ઉદિત વર્ણો કહેવાય. પછી બીજું પણ નામકરણ છે કાદય, એ પછી સૂત્ર આવે છે પછી, ત્યાં આપણે જોઈશું કાદય માં આવશાનો એ સૂત્ર આવશે પછી જોઈશું. તો આ વર્ણ માતૃકા અત્યારે માત્ર કખ ગગન, પણ એમાં કુચુટુ તુપુ જે છે
એમાં ખુચુટુતુકુ એવું નથી કર્યું કે ગુજુટુતુકુ એવું નથી કર્યું, પણ માત્ર કુચુટુતુકુ કર્યું છે. બરોબર છે? એટલે બીજા બધાને આપણે કચટ અથવા ખચટ અથવા ગજડ અથવા ગજડ અથવા અંગિયાણામાં કરીશું, પણ બધાને ઉ નહીં લગાવીએ, માત્ર પેલા જ ને કુચુટુતુકુ જ કહીશું. કેમ? તો કે એ ઉદિત છે, એટલે કે ઉની ઈત સંજ્ઞા થયેલી છે, અને પરિણામે ક ચ ટ ટ પ રહ્યા છે, અને ઉદિત ઉચ્ચારણ નીકળ્યું છે, ઉની ઈત સંજ્ઞા થયેલી છે, અને એ પ્રમાણે નામકરણ કરી દીધા છે કુ. એટલે હવે જ્યારે જ્યારે અષ્ટાધ્યાયમાં આવશે, સૂત્રોમાં આવશે, કુ આવશે ને, ત્યારે આપણે સમજી જવાનું કે કુ કહેવાથી પાંચ વર્ણો. કયા પાંચ? તો કે ક ખ ગ ઘ અંગ. કુ કહેવાથી આપણે પાંચ વર્ણો સમજીશું. એ રીતે ચુ કહીશું તો ચુ કહેવાથી આપણે પાંચ વર્ણ સમજીશું. કયા પાંચ? તો કે ચ છ જ જ ઞ. તુ કહેવાથી ટ ઠ ડ ણ. તુ કહેવાથી ત થ ધ ધન. ઉ કહેવાથી પ ફ બ ભ મ. હવે આ જ્યાં જ્યાં પાંચ પાંચ ની જયારે વાત આવશે ને સૂત્રોમાં અષ્ટાધ્યાયમાં, ત્યારે ત્યાં એકલો કુ જ આવશે. પાંચ ની જરૂર પડશે ત્યારે કખ ગ ગંગ નહીં કે, પણ શું કહેશે? એકલું કુ કહેશે. પછી ચ છ જ જ અહીંયા પાંચ નો જયારે ઉલ્લેખ કરવાનો આવશે ત્યારે આ પાંચ નો ઉલ્લેખ નહીં કરે, પણ શું ઉલ્લેખ કરશે? ચુ ચુ કરશે. એ રીતે તથ દધ ન માટે તું જ કરશે, પફ બભ માટે પુ કરશે સૂત્રોમાં. બરોબર? એ આપણે ત્યાં જોઈશું. તો આ આ રીતે સંજ્ઞાકરણ થઈ રહ્યા છે, નામકરણ થઈ રહ્યા છે. તો આપણે કખ ગ ઘ અંગ એ રીતે પણ યાદ રાખીશું, કચટ તપ એ રીતે પણ યાદ રાખીશું. કેમ? તો કે અહીંયા વર્ગ છે, ક વર્ગ.